मित्रों वैद्यक विद्या चैनल में तमारू स्वागत छे। जो तमने मारो वीडियो गमे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो और पेलू बेल आइकन दबावानू भूलशो नहीं। मित्रों जेम आपड़ा बहार पण शत्रु होय, आपणा देश ने पण बीजा देश कनड़गत करता होय, तेम आपणा शरीर ने पण शत्रु छे, जे स्वास्थ्य माटे भोजन साथे जोड़ायेला शत्रु छे, जे दिवसे दिवसे हानिकारक थता जाय छे, जे स्वाद ने अपने मानिए छे परंतु असल में ए अपना शत्रु छे। तो ते कया शत्रु छे जे भोजन में छुपायेला छे तेना विषे हूँ तमने माहिती आपवा मागू छू। पहला नंबरे आवे मीठू, सफेद मीठू एटले के सोडियम क्लोराइड शरीर माटे धीमू तथा खतरनाक शत्रु तरीके साबित थाय छे, जे शरीरना सांधा ने खोखला करी आपे छे। वधारे मीठू खावाथी शरीरनी नसमां विविध प्रकारना अवरोध ઊભા થાય છે, જેને સ્ત્રોતસ અવરોધ કહેવામાં આવે છે। ચામડીના રોગો થાય છે, બ્લડ પ્રેશર વધી શકે છે, પરંતુ તમે કહીશો કે મીઠું તો રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે, તો મીઠું જ આપણે ખાવાનું બંધ કરીશું તો કેમ ચાલશે? તો એના ઓપ્શનમાં હું તમને સિંધવ મીઠું એટલે કે સેંધા નમક, આ કુદરતી મીઠું છે, આ ખાવાથી તમને ખૂબ જ ફાયદા થશે। સિંધવ મીઠું છે તે ભારતના હિમાચલ પ્રદેશના મંડીના પહાડોમાંથી નીકળે છે। આ મીઠું ઔષધ સમાન છે। સિંધાલુણનું નિત્ય સેવન સાદા મીઠાની જગ્યાએ કરીએ તો બીમારી ઓછી આવે છે। મીઠાના કુલ 5 પ્રકારોમાં સિંધાલુણ છે તે સર્વશ્રેષ્ઠ છે, તે પાચન શક્તિ માટે પણ શ્રેષ્ઠ છે। ફળોની સાથે સિંધાલુણ ખાવાથી ફળના ગુણ પણ વધી જાય છે। કોઈપણ રોગના કારણોમાં મીઠું ખાવાની ના થાય તો સિંધાલુણ ખાઈ શકાય છે। સિંધાલુણ રુચિ વધારનારું, આંખો માટે હિતકારી, અગ્નિદીપક, શીતળ, હૃદય માટે શાંતિદાયક, શિળસનાશક તથા ઉલટીને મટાડનારું જાણવામાં આવ્યું છે। સિંધાલુણ તે હૃદય રોગીને પણ સેવનીય છે અને સિંધાલુણ છે તે દરેક વ્યક્તિ ખાઈ શકે છે। માટે સાદા મીઠાની જગ્યાએ સિંધાલુણ મીઠું ખાજો, તેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય, કારણ કે તે કુદરતી મીઠું છે। બીજા નંબરે મેંદો, ટોસ્ટ, બિસ્કિટ, બ્રેડ આપણે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ગણીએ છીએ અને આપણે હળવા નાસ્તા સ્વરૂપે આપણે ખાઈએ છીએ, પરંતુ આ હળવા નાસ્તા તે આપણા શરીરના દુશ્મન છે। આ બધામાં મેંદો હોય છે। મેંદાના નિર્માણમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરાય છે, જે મેંદાને ચીકણો અને મુલાયમ બનાવે છે। કબજિયાત, એસિડિટી, અલ્સર, વજન વધવું આ બધા રોગોની દેન એ મેંદો છે, કારણ કે મેંદો ખાવાથી કબજિયાત થઈ શકે છે, એસિડિટી થઈ શકે છે, એસિડિટી જો વધી જાય તો તેમાંથી અલ્સર થઈ શકે છે અને જાડાપણું આવી શકે છે। તો આપણે મેંદો ખાવાનું બંધ કરીએ। બર્ગર, નૂડલ્સ બાળકો આ તરફ વેળા છે, પરંતુ આ બધામાં મેંદો હોવાથી ખૂબ જ આપણા શરીરને નુકસાન થાય છે। બધા એવું માને છે કે મેંદો ઘઉંમાંથી તૈયાર થાય છે અને આખરે તો તે ઘઉં છે, પરંતુ મેંદાની રિફાઇન પ્રક્રિયા રાસાયણિક છે, જે ઘઉંના પોષક તત્વોને નષ્ટ કરી દે છે। તો મેંદા પ્રત્યે કોઈ પણ જાતની બીજી વાતો વિચાર્યા વગર મેંદો ખાવાનો બંધ કરજો। મેંદો પાચન શક્તિ મંદ કરે છે। મેંદો હોજરીના છિદ્રોમાં જવાથી પાચન બરાબર થતું નથી અને હોજરીના છિદ્રોને બંધ કરી દે છે, જેનાથી આપણું પાચન શક્તિ નબળું પડે છે। મેંદો છે તે કફ કરનાર છે। મેંદો ફેફસા માટે બિલકુલ સારો નથી, કારણ કે મેંદો કફ કરે, જેનાથી જે કફ છે તે ફેફસામાં જમા થાય છે। તો કોરોના સમયમાં ખાસ આપણે મેંદાનું સેવન બિલકુલ ન કરીએ। મેંદો કબજિયાત કરશે અને સર્વ રોગોનું મૂળ કબજિયાત છે। જો કબજિયાતની સમસ્યામાંથી તમારે છૂટવું હોય તો મેંદાનું સેવન બિલકુલ કરતા નહીં। ચાની વાત કરવા માગું છું તો ચામાં ખાંડ હોય છે, તો ખાંડ છે તે આપણા હાડકાઓને કમજોર કરે છે। કબજિયાત, એસિડિટી, વજન વધવો, આર્થરાઇટિસ, ગઠિયોવા વગેરે રોગોમાં ખાંડ પણ જવાબદાર છે, તો આપણે ખાંડનું સેવન નથી કરવાનું। ખાંડની જગ્યાએ મધ અથવા ગોળનું સેવન કરજો। શરીરમાં ગ્લુકોઝ જરૂરી છે, જે ફળો, ગોળ અને મધ વગેરેમાંથી મળે છે, પરંતુ ખાંડમાંથી ગ્લુકોઝ મળે એ ધારણા ખોટી, ખાંડથી દૂર રહેશો એટલું જ સારું છે। વધારે ચા ખાંડ આપણા હાડકાઓને નબળા પાડે છે અને એસિડિટી કરે છે અને એસિડિટીમાંથી અલ્સર પણ થઈ શકે છે।
શરીરમાં નબળાઈ અનુભવાય છે, વધારે ખાંડનું સેવન કરશો તો અરુચિ મંદાગ્નિ અનુભવાય છે, આપણી ભૂખ મરી જાય છે અને ડાયાબિટીસ પણ થઈ શકે છે, તો ખાંડનું સેવન માપમાં કરો અથવા તો બિલકુલ બંધ કરો, એની અવેજીમાં ગોળનું સેવન કરતાં શીખો, તે વધારે સારું રહેશે. ચા પત્તીમાં ટેનિન અને કેફિન હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે ચા કોફી પીવાથી તાજગી આવે છે, પરંતુ આ વાત ખોટી છે. આપણી ઇમ્યુનિટી ડાઉન કરે છે, આપણી ભૂખ મરી જાય છે. ચા પીવાથી, કોફી પીવાથી એસિડિટીવાળી વ્યક્તિઓને એસિડિટી વધી જાય છે. ચા કોફીની જગ્યાએ આપણે ફળોના જ્યુસ પીશું, લીંબુ પાણી પીશું, નારિયેળ પાણી પીશું તો આપણા શરીરને તાજગી મળશે, એન્ટીઓક્સિડન્ટ વિટામિન્સ મળશે અને આપણું શરીર હર હંમેશા માટે નિરોગી રહેશે. મિત્રો, આ ચાર શત્રુ આપણે ઓળખી જશું તો આપણો રોગ હશે તો પણ તે નહીં આવે અને આપણે હંમેશા નિરોગી રહીશું. તો આ પ્રકારે તમે ધ્યાન આપો તેવી હું આપને વિનંતી કરું છું. જો વિડીયો ગમે તો બીજા લોકોને પણ શેર કરજો. આપ સૌને મારા જય ધન્વંતરી, પ્રણામ.